નમસ્કાર વિદ્યાર્થી મિત્રો આજે આપણે ધોરણ પાંચમાં યુનિટ સિક્સ આઈ સ્ટડી હેલ્પિંગ હેન્ડ્સ વિશે આપણે ભણીશું મિત્રો આ પાઠમાં ભૂતકાળનો ઉપયોગ કરવામાં આવેલો છે બરાબર જે આપણે ભણીશું આઈ સ્ટડીડ હેલ્પિંગ હેન્ડ્સ એટલે કે મેં અન્ય જે વ્યવસાયકારો છે જે આપણે આગળના ચેપ્ટરમાં ભણી ગયા છે અહીં સરસ આપણે એક એક્ટિવિટી બતાવવામાં આવેલી છે જે આપણે જોઈશું કે એક સ્પાઇડર કઈ રીતે સતત પ્રવૃત્તિમય અને પ્ર પ્રયત્નશીલ રહે છે કે એકવાર એ પોતે જે પાઇપ બતાવવામાં આવે છે એના પર ચડે છે પડી જાય છે ચડે છે અને પડે છે પરંતુ એ પોતાની જે પ્રયાસ છે એ છોડતું નથી અને અંતે ચડી જાય છે સો જોઈએ ઇન્સિબિન્સી સ્પાઇડર ક્લાઇમ્બ અપ ધ સ્પાઉટ ડાઉન કેમ ધ રેઇન એન્ડ વોશ ધ સ્પાઇડર આઉટ આઉટ કેમ ધ સન એન્ડ ડ્રાય અપ ઓલ ધ રેઇન ઇન્સિવિન્સી સ્પાઇડર ક્લાઇમ્બ અપ ધ સ્પાઉટ અગેન એટલે કે ઇન્સિવિન્સી જે સ્પાઈડર જે છે એ સ્પાઇડર એટલે કે કરોળિયો એ કરળિયો એક પાઇપ ઉપર એ ચડે છે બરાબર ચડ્યો તો ડાઉન કેમ ધ રેન એન્ડ વોચ ધ સ્પાઇડર આઉટ અચાનક વરસાદ પડ્યો અને એ વરસાદના કારણે એ ઉપરથી નીચે પડી જાય છે લપસી જાય છે બરાબર આઉટ કેમ ધ સન એન્ડ રેઇન ડ્રાય અપ ઓલ ધ રેઇન કે એના શરીર ઉપર જ્યારે સૂર્યનો પ્રકાશ પડે છે ત્યારે એના શરીર ઉપરથી બધું જ પ્રાણી એના પરથી જતું રહે છે મતલબ એ સુકાઈ જાય છે અને ફરીથી એ ઇન્સી સ્પાઈડર ક્રાઇમ અપ અગેઇન અને ફરીથી એ પાઇપ ઉપર એ ચડી જાય છે જુઓ અહીં બતાવવામાં આવ્યું છે ચિત્રમાં સરસ મજાનું બરાબર કે એ જ્યારે એ ડ્રાય થઈ જાય છે સુકા થઈ જાય છે ત્યારે એ ફરીથી એ પાઇપ ઉપર સહેલાઈથી ચડી જાય છે કહેવાનો મતલબ એમ છે કે આપણે સતત જો પ્રયત્ન કરતા રહીશું તો જરૂર આપણે સફળ થઈશું નહીં કે એકવાર આપણે પ્રયત્ન કરીએ અને આપણે પડી જઈએ નિષ્ફળ થઈએ એટલે આપણે કાર્ય મૂકી દઈએ છીએ પરંતુ એવું ન કરવું જોઈએ પરંતુ આ સ્પાઈડરનું ઉદાહરણ લઈને આપણે સતત પ્રયત્ન કરીએ તો હંમેશા આપણે સફળ થઈએ છીએ એક્ટિવિટી બે આપવામાં આવેલી છે કે ચિત્રો જુઓ અને તમારા શિક્ષક તેનું વર્ણન કરે તે સાંભળો અહીં આપણે બે પ્રકારના વાક્યો બતાવવામાં આવેલા છે બરાબર કે કોકોનટ ટ્રી કે જે ફાર્મ અલગ અલગ છે કે રઘુ છે શું કરે છે કે પ્લફિંગ ધ ફિલ્ડ છે બરાબર ખેતર ખેડી રહ્યો છે જ્યારે ટેકિંગ કોકોનટ્સ ઇન ધ કેમલ કાર્ડ્સ કોણ કનું એ એમનું કામ છે આ ઉપરાંત છે પીકિંગ મેંગોસ એ મેંગો પાડી રહ્યો છે કોકિલાબેન મિલ્કિંગ ધ કાવ દૂધ ધોઈ રહી છે ત્યાર પછી બિલકીબેન અને ભોલાભાઈ એ રાઈસને પેકિંગ કરી રહ્યા છે સેકન્ડ જુઓ અહીંયા કે મંજુબેન છે ફીડિંગ ચિકેન્સ કે પક્ષીઓ જે છે એમને દાણા નાખી રહી છે હવે એના આધારે આપણે નીચે વાક્યો બતાવેલા જે ભૂતકાળમાં દર્શાવવામાં આવેલું છે જુઓ કે ભોલાભાઈના ખેતરે ગઈકાલે કોણ શું કામ કરતું હતું તે સાંભળો યસ્ટડી કનુ પિક્ડ મેંગોસ રામુ ટુ કોકોનટ્સ ટુ ધ માર્કેટ બરાબર કે ગઈકાલની વાત છે કે કનુ કનુ પાડી રહ્યો હતો રામુ ટુ કોકોનટ્સ ટુ ધ માર્કેટ બરાબર જ્યારે આજના આજનામાં શું બતા બતામાં આવેલું છે કે કનુ પિક મેંગોઝ બરાબર ગઈકાલે કનુ શું કર્યો હતો મેંગોઝ પાડી રહ્યો જ્યારે કનુ આજે શું છે કે એ કોકોનટ એ કાર્ટમાં મૂકીને લઈ જઈ રહ્યો છે માર્કેટ જ્યારે રામુ શું કરી રહ્યું છે એ મેંગોઝ પાડી રહ્યું છે જ્યારે ગઈકાલનામાં શું બતાવેલ છે કે રામુ ટુ કોકોનટ ટુ ધ માર્કેટ એટલે બંનેનું અલ્ટરનેટ થઈ ગયું છે બરાબર ખ્યાલ આવે છે એટલે યસ્ટરડે એટલે ગઈકાલની ઘટના અને પ્રેઝન્ટ એટલે કે આજની ઘટનામાં ના આવે એટલે હમણાં આ બેમાં ફરક જોવા મળે છે કે પિક્ટ મેંગોઝ ગઈકાલની ક્રિયા હતી એની જ્યારે આજની ક્રિયા છે એ કોકોનટ્સ એ માર્કેટ લઈ જઈ રહ્યો છે જ્યારે રામુટુપ ધ કોકોનટ ટુ ધ માર્કેટ એ ગઈકાલની ઘટના હતી જ્યારે આજની ઘટનામાં એ મેંગોસ પાડી રહ્યો છે મંજુબેન એન્ડ ભોલાભાઈ પુટ રાઈસ ઇન ધ જૂટ બેગ્સ એમનું વર્ક એનું એ જ છે પરંતુ થોડુંક ચેન્જિસ છે જુઓ કે મંજુબેન ફીડિંગ ચિકન્સ એટલે કે દાણા નાખી રહી છે જ્યારે બિલ્કીબેન ભોળાભાઈ સાથે પુટિંગ રાઇસ ઇન ધ જૂટ બેગ બેમાં ડિફરન્ટ જોવા મળે છે બરાબર શું જોઈએ અહીં કોકિલાબેન મિલ્ક ધ કાવસ કોકિલાબેન મિલ્કીંગ દૂધને ધોઈ ગાયને ધોઈ રહી છે બિલકીબેન ફીડ ધ ચિકન્સ બરાબર ઓલ્ટરનેટ થઈ ગયું છે યસ્ટરડે જાનકી પ્લપ ધ ફિલ્ડ્સ ગઈકાલે જાનકી ખેતરને ખેડી રહી હતી રઘુ ટૂ ધ શીપ ટુ ધ જંગલ બરાબર અને રઘુ જંગલમાં શીપને લઈ ગયો હતો આ રીતે અહીંયા ભૂતકાળની ઘટનાઓ બતાવવામાં આવેલી છે હવે એના આધારે આપણે અહીં એક્ટિવિટી ત્રણને ભેગી કરવાની છે કે કયા વાક્યો કયામાં આવે છે સો રઘુ યસ્ટર ઘટનાને ટુડેની ઘટનામાં જોઈએ કે ટૂક ધ સીપ ટુ ધ જંગલ જ્યારે આજની ઘટના છે પ્લફિંગ ધ ફિલ્ડ કનું પિક મેંગો જ્યારે આજની ઘટનામાં છે ટેકિંગ કોકોનટ્સ ઇન ધ કેમલકાટ મંજુબેન પૂટ રાઇસ ઇન ધ જ્યુટ બેગ અને ટુડેની ઘટનામાં છે ફિડિંગ ચિકેન ભોલાભાઈ ફૂટ રાઇસ ઇન ધ જ્યૂટ બેગ જ્યારે ટુડેની ઘટનામાં છે જ્યુટ બંને સેમ થાય છે કોકિલા બેન મિલ્ક ધ કાવ એ યસ્ટરડેની ઘટના છે જ્યારે આજની ઘટનામાં છે મિલ્કિંગ ધ કાવ બંનેની સેમ ઘટનાઓ છે બેન ફેડ ધ ચિકન્સ જ્યારે ટુડેની ઘટનામાં જ્યુટ બેગ્સ એટલે કે રાઈસ ભેગા કરે છે રામુ ટુ કોકોનટ્સ ટુ ધ માર્કેટ યસ્ટર્ડેની ઘટના છે જ્યારે ટુડેની ઘટનામાં પેકિંગ મેંગોસ સો આ રીતે અને લાસ્ટ જાનકીબેન જે છે પ્લફિંગ પ્લફ ધ ફિલ્ડ્સ આ રીતે આપણે યસ્ટર્ડે અને ટુડેની ઘટનાઓ વિશે આપણે જોયું નમસ્કાર વિદ્યાર્થી મિત્રો આજે આપણે ભૂતકાળ વિશે માહિતી મેળવીએ સાદો ભૂતકાળ ચાલુ ભૂતકાળ અને પૂર્ણ ભૂતકાળ આ ભૂતકાળના મુખ્ય ત્રણ પ્રકારો છે તો મિત્રો આજે આપણે ફક્ત સાદા ભૂતકાળ વિશે માહિતી મેળવવાનું છે કે ભૂતકાળ કોને કહેવાય કે અગાઉ થઈ ગયેલી કે બની ગયેલી ક્રિયા સૂચવવા સાદા ભૂતકાળનો ઉપયોગ કરવામાં આવે છે એટલે કોઈ પણ ઘટના હોય એ બની ગઈ હોય બરાબર એ ક્રિયાઓ થઈ ગઈ હોય અને એ ક્રિયાઓને જ્યારે આપણે દર્શાવવાનું હોય ત્યારે આપણે સાદા ભૂતકાળનો ઉપયોગ કરીએ છીએ સામાન્ય રીતે સાદા ભૂતકાળના બે પ્રકારો પડતા હોય જેમાં એક ટુ બીના ક્રિયાપદવાળો સાદો ભૂતકાળ અને બીજો ટૂબીના ક્રિયાપદ સિવાયના ક્રિયાપદવાળો ભૂતકાળ એટલે અહીં બે પ્રકારો પડતા હોય બરાબર સૌ પ્રથમ આપણે જોઈશું ટૂબીના ક્રિયાપદવાળો સાદો ભૂતકાળ કે જેમાં આપણને જેમ આપણે વર્તમાન કાળમાં આપણે ઇઝ એમ આર હોય એ જ રીતે ભૂતકાળમાં આપણને વોઝ કે વર જોવા મળતો હોય છે અહીં આપણને સરસ મજાને કોઠો બતાવવામાં આવેલો છે જે આપણે જોઈશું કે ટૂબીના સાદા ભૂતકાળના રૂપો જેમાં સિંગ્યુલર એટલે કે એક વચન પ્લુરલ એટલે કે બહુવચન પ્રથમ પુરુષ બીજો પુરુષ અને ત્રીજો પુરુષ પ્રથમ પુરુષ તો આઈ વોઝ हूं हतो जेनु बहुवचन वी वर अमे हता बीजो पुरुष यू वर जेनु बहुवचन वी वर त्रिजो पुरुष ही सी इट वोस बराबर त्रिजो पुरुष जारे होई એક વચન હી સી ઈટ હોય ત્યારે આપણને વોશ જોવા મળતો હોય છે જ્યારે એનું બહુવચન ધ્યેય વર એટલે આ રીતે આપણને અહીં સિંગ્યુલર અને પ્લુરલ એ બે શબ્દો અહીં આપવામાં આવેલા છે કે સિંગ્યુલર હોય ત્યારે આઈ વોશ વી યુ હી સી ઈટ એની સાથે વોચ આવે આપણે એ વસ્તુનું ધ્યાન રાખવું હોય કે જ્યારે આઈ હોય ત્યારે વોશ આવે યુ હોય ત્યારે વર આવે હી સી ઈટ હોય ત્યારે વોઝ આવે એટલે વોઝ કેટલી જગ્યાએ મૂકાશે આઈ હી સી ઈટ આ ત્રણ ચાર જગ્યાએ આપણને વોઝ જોવા મળે જ્યારે વરનો ઉપયોગ વેરનો ઉપયોગ છે વી યુ અને ધ્યેય આ ત્રણ જગ્યાએ આપણને વેરનો ઉપયોગ જોવા મળતો હોય છે એક્ઝામ્પલ જોઈશું કે આઈ વોઝ ઇન ધ લાઇબ્રેરી યડી કે હું ગઈકાલે પુસ્તકાલયમાં હતો બીજું આઈ વોઝ ઇન સ્ટાન્ડર્ડ ફોર લાસ્ટ યર કે હું ગયા વર્ષે છઠ્ઠા ચોથા ધોરણમાં હતો મિત્રો બરાબર અહીંયા ભૂલ છે ત્રણ નંબર ધે વેર હેપી લાસ્ટ વીક તેઓ ગયા અઠવાડિયે ખુશ હતા બરાબર હવે અહીં જોઈશું આપણે કે નિશાની અમુક શબ્દો જે આવતા હોય કે એના આધારે આપણે કયા શબ્દો છે કે જે આપણને ભૂતકાળની ઓળખ બતાવે છે જેમ કે યસ્ટરડે એટલે કે ગઈ કાલે ધ ડે બિફોર યસ્ટરડે ગયા પરમ દિવસે ધીસ મોર્નિંગ આજે સવારે લાસ્ટ નાઈટ ગઈ રાત્રે લાસ્ટ વીક ગયા અઠવાડિયે લાસ્ટ યર ગયા વર્ષે ને લાસ્ટ એટલે આ જે વર્ષ જે છે એ આપણને ભૂતકાળની ઓળખ બતાવે છે એટલે આપણને આ ઉપરાંત લાસ્ટ મંથ લાસ્ટ યર લાસ્ટ વીક બરાબર આ જે વર્ડ્સ જે આપણે ભૂતકાળની ઓળખ બતાવે છે ને એ વર્ડ્સ આવે એટલે આપણે તરત જ ખ્યાલ આવી જાય કે આ વાક્ય ભૂતકાળનું છે બરાબર નકાર વાક્ય ટુ બીના ક્રિયાપદવાળા સાદા ભૂતકાળના વાક્યને નકાર વાક્યમાં ફેરવવા માટે ટુ બીના ક્રિયાપદ વોઝ કે વર પછી નોટ મૂકવામાં આવે છે જેમાં એક્ઝામ્પલ છે આઈ વોઝ નોટ ઇન અમદાવાદ યસ્ટરડે કે હું ગઈ કાલે અમદાવાદ ન હતો એટલે કે વોઝ કે વેર હોય એની પછી આપણને નોટ મૂકવામાં આવતું હોય છે એટલે નકાર બની જાય વી વર વી વરન્ટ ઇન સ્ટાન્ડર્ડ સિક્સ લાસ્ટ યર કે હું અમે ગયા વર્ષે છઠ્ઠા ધોરણમાં ન હતા બરાબર હવે આગળ જોઈશું પ્રશ્ન વાક્યો બતાવવામાં આવેલા છે કે ટુ બી ના ક્રિયાપદ વાળા સાદા ભૂતકાળના વાક્યમાં ફેરવવા માટે ક્રિયાપદ માટેઝ વેરને કર્તાની આગળ એટલે કે વાક્યની શરૂઆતમાં મૂકવામાં આવે છે એક્ઝામ્પલ આપવામાં આવેલા છે એટલે કે જ્યારે આપણે પ્રશ્ન વાક્ય બનાવવાનું હોય ત્યારે વોઝ કે વેરને પ્રશ્નની શરૂઆતમાં લેવામાં આવે છે જેમ કે જો ઉદાહરણ કે યુ વેર ઇન ધ સ્કૂલ યસ્ટરડે તો વેરને આગળ લઈ જવામાં આવે છે કે વેર યુ ઇન ધ સ્કૂલ યસ્ટરડે હી વોઝ ઇન વડોદરા લાસ્ટ વીક તો વોઝને આગળ લઈ જવામાં વોઝ હી ઇન વડોદરા લાસ્ટ વીક વિધાન વાક્ય જુઓ વાક્ય રચનાઓ પ્રથમ કરતા આવે ત્યાર પછી વોશ કે વેર મૂકવામાં આવે અને પછી અન્ય શબ્દ હોય જ્યારે નકાર વાક્ય હોય ત્યારે કર્તા કે વેર પછી નોટ અને અન્ય શબ્દો અને પ્રશ્નાર્થ વાક્યમાં વોશ કે વેરને આગળ લઈ જવામાં આવે

ક્રિયાપદ વશ કે વેર વપરાતું નથી જ્યારે મુખ્ય ક્રિયાપદનું રૂપ મૂકવામાં આવે છે બરાબર કે વોસ અહીં આપણે જોવા જોવા નહીં મળે પરંતુ શું મળશે ક્રિયાપદનું ભૂતકાળનું રૂપ બરાબર જેમાં આપણે જોઈશું તો સિંગ્યુલર અને પ્લુરલ્સ એક વચન અને બહુ વચન પ્રથમ પુરુષ આય

તો યુ પ્લેડ તમે રમ્યા તો યુ પ્લેડ તમે રમ્યા યુ પ્લેડ તું રમ્યો તો યુ પ્લેડ તમે રમ્યા ત્રીજો પુરુષ હી સી ઈટ પ્લેડ તે રમ્યો તેણી રમી બરાબર સો ધ્યેય પ્લેડ તેઓ રમ્યા એટલે આ રીતે સિંગ્યુલર અને પ્લુરલ એ બેમાં કઈ રીતે વાક્યો બદલાતા હોય જે આપણે અહીં જોયું હવે આપણે એના આધારે એક્ઝામ્પલ્સ જોઈશું આઈ રોટ અ સ્ટોરી લાસ્ટ નાઇટ બરાબર અમુક ક્રિયાપદો જે સીધે સીધા જ ભૂતકાળના રૂપમાં બદલાય જતા હોય જે રાઇટનું ભૂતકાળનું રૂપ છે રોટ કે મેં ગઈ રાત્રિ એક વાર્તા લખી કે તેણે પાર્ટીમાં ગીત ગાયું સોંગ ઇન ધી નકાર વાક્ય ટુ બી ના ક્રિયાપદ સાદા ભૂતકાળના વિધાન વાક્યને નકાર વાક્યમાં ફેરવવા માટે સહાયકારક ક્રિયાપદ ડીડ નો ઉપયોગ કરવામાં આવે છે બરાબર જ્યારે નકાર વાક્ય બનાવવાનું હોય ત્યારે મૂળ ક્રિયાપદ જે આપણું હોય ભૂતકાળનું એમાંથી બહાર નીકળે છે સહાયકારક ક્રિયાપદ ડીડ નો ઉપયોગ કરતા વિધાન વાક્યમાં રહેલા ભૂતકાળ ક્રિયાપદનું ટુ વિનાનું મૂળ મૂળ રૂપ કરવામાં આવે છે એટલે કે જ્યારે ક્રિયાપદમાંથી ડીડ બહાર નીકળે તો બીજું ક્રિયાપદ એનું મૂળ ક્રિયાપદ હોય છે જેમ કે એક્ઝામ્પલમાં જુઓ વી પ્લેડ કબડ્ડી યસ્ટરડે સો સો પ્લેડ જે છે એ પ્લેડમાંથી બે વસ્તુ છૂટું પડે એક તો ડીડ અને બીજું મૂળ ક્રિયાપદ સો વી ડીડ નોટ પ્લેડ કબડ્ડી બરાબર હોય ત્યારે વચ્ચે નોટ મૂકવામાં આવતું હોય છે બરાબર જયારે ખાલી જગ્યાઓ હોય મિત્રો તો આ ડીડ એ બે અલગ છૂટા પડી જતા હોય છે આઈ રોટ અોરી લાસ્ટ નાઈટ સો એનું જયારે નકાર બનાવવાનું હોય તો આઈ ડીડ નોટ રાઈટ અ સ્ટોરી લાસ્ટ નાઇટ હી સેંગ ઇન ધ પાર્ટી તો નકાર છે ડીડ નોટ સિંગ અ સોંગ ઇન ધ પાર્ટી એટલે કે સેંગનું મૂળ ક્રિયાપદ સિંગ થઈ ગયું હવે અહીંયા પ્રશ્નાર્થ વાક્ય જોઈશું તો આપણને તરત ખ્યાલ આવી જશે કે કઈ રીતે ભૂતકાળના વાક્યનું પ્રશ્નાર્થ વાક્યમાં ફેરવવી શકાય કે ના ક્રિયાપદ સિવાયના ક્રિયાપદવાળા સાદા ભૂતકાળના વિધાન વાક્યને વાક્યમાં ફેરવવા માટે સહાયકારક ક્રિયાપદ ડીડને કરતાની આગળ એટલે કે વાક્યની શરૂઆતમાં મૂકવામાં આવે છે એક્ઝામ્પલ જોઈશું વી પ્લેડ કબડ્ડી યસ્ટ તો પ્લેડમાંથી બે વસ્તુ છૂટું પડે ડીડ અને મૂળ ક્રિયાપદ તો ડીડ અને પછી કરતા વી પ્લે કબડ્ડી યસ્ટરડે એટલે તે પ્રશ્નાચિહ્ન આઈ રોટ અ સ્ટોરી લાસ્ટ નાઇટ તો રોટમાંથી ડીડ અને રાઈટ સો ડીડ આગળ કરતા એની પાછળ અને મૂળ ક્રિયાપદ કે ડીડ આઈ રાઈટ અ સ્ટોરી લાસ્ટ નાઈટ હી સેંગ અ સોંગ ઇન ધ પાર્ટી સો ડીડ હી સિંગ અ સોંગ ઇન ધ પાર્ટી ને પ્રશ્નાથ એટલે આ રીતે આપણે પ્રશ્નાર્થ વાક્યમાં એને ફેરવી શકાય અહીં આપણને વાક્ય રચનાઓ બતાવવામાં આપેલી છે વિધાન વાક્ય બનાવવાનું ત્યારે કરતા ભૂતકાળનું ક્રિયાપદ અને અન્ય શબ્દો નકાર વાક્ય હોય ત્યારે કરતા ડીડ નોટ અને ટુ વિનાનું મૂળ ક્રિયા એટલે કે મૂળ ક્રિયાપદ અને પ્લસ અન્ય શબ્દો પ્રશ્નાર્થ હોય ત્યારે ડીડ કરતા ટુ વિનાનું મૂળ ક્રિયાપદ અને અન્ય શબ્દો ભૂતકાળના ક્રિયાપદના પ્રકારો છે અહીં કે ભૂતકાળના ક્રિયાપદના ક્રિયાપદ બે પ્રકાર પડે છે એક તો નિયમિત ક્રિયાપદો હોય અને બીજું અનિયમિત ક્રિયાપદો હોય જેમ કે જોઈશું પ્રથમ નિયમિત ક્રિયાપદો વિશે કે જેમાં ડી કે ઈડી પ્રત્યે ભૂતકાળનું રૂપ રૂપને છે શું જોઈએ જેમ કે અહીંયા જુઓ ટુ પ્લે હોય તો એનું પ્લેડ એક તો ફક્ત ઈડી લાગી જતું હોય એગ્રીમાં ઈ છે માટે ફક્ત ડી લાગે એન્જોઈ તો એન્જોઈડ સ્ટોપ તો સ્ટોપ એટલે આ રીતે ઈ ડી લાગતું હોય છે જ્યારે નિયમિત ક્રિયાપદો જુઓ સામાન્ય રીતે ક્રિયાપદને ઈડી પ્રત્યે લગાડતા ભૂતકાળનું રૂપ બને છે જેમ કે ટુ લુક તો લુકડ ટુ કોલ્ડ તો કોલ્ડ બીજો નિયમ છે જો ક્રિયાપદના મૂળ રૂપને છેડે ઈ આવતો હોય તો આપણે ફક્ત ડી લગાડવાનો આવતો હોય છે જેમ કે અરેન્જ તો અરેન્જ ટુ લીવ તો લીવ્ડ જો ક્રિયાપદને છેડે વાય આવેલો હોય અને જો વાયને પૂર્વે સ્વર આવેલો હોય તો તેમાં ઈડી પ્રત્યે લગાડતા ભૂતાનરૂપ બને છે જેમ કે એન્જોઈ તો એન્જોઈડ પ્લેય તો પ્લેઈડ સ્વર હોય તો જ ફક્ત બરાબર અને જો ક્રિયાપદને છેડે વાય આવેલો હોય અને વાયનો

તો તે સેલ્લો વ્યંજન બેવડાઈ જાય છે અને ત્યારબાદ ઈડી પ્રત્યે લગાડવામાં આવે છે તો ટુ હોપ આગળ જો ક્રિયાપદના મૂળ રૂપને છેડે ઈ આર કે ઈ એન આવેલું હોય તો તેમાં ઈડી પ્રત્યે લગાડવામાં આવે છે જેમ કે અહીં આપણને આપવામાં આવેલા છે એન્ટર એન્ટર તો તો લિશન લિશન નિયમિત ક્રિયાપદના ઉચ્ચારણમાં નિયમો જો ક્રિયાપદના છેલ્લા અક્ષરોનો ઉચ્ચાર ક ફ સ ચ ફવો થતો હોય તો તેને એડી પ્રત્યે લગાડતા તેનો ઉચ્ચાર ટ ટો થાય છે જેમ કે લુપ્ત લુપ્ત આ ઉપરાંત મિત્રો અનિયમિત ક્રિયાપદો જેવા કે જે ક્રિયાપદનું ભૂતકાળનું બનાવતા બનાવવા ડી કે ઈડી પ્રત્યે લગાડવામાં આવતું નથી પરંતુ તેનું અલગ પ્રકારે જ ભૂતકાળનું રૂપ બનતું હોય તેવા ક્રિયાપદોને અનિયમિત ક્રિયાપદો કહેવામાં આવે છે જેમ કે જુઓ કે ટુ રાઈટ ટુ રોટ ટુ ગો તો વેન્ટ એટલે આ રીતે અનિયમિત ક્રિયાપદોને એને કહેવામાં આવે છે કે જે મૂળ ક્રિયાપદમાંથી સીધે સીધું જ ભૂતકાળનું રૂપ બની જતું હોય છે સો અહીં જોઈએ કે ટુ બાય તો બોટ ટુ બ્રિંગ તો બ્રોટ થિંકનું થોટ ફાઇટનું ફોટ કેચનું ટ ટીચનું ટોટ સેલનું સોલ્ટ ટેલનું ટોલ્ડ લાઈટનું લીટ હાઈડનું હાઈડ હીડ ગ્રોનું ગ્રુ ડ્રો ડ્રુ ફ્લાયનું ફ્લુ રન રેન ગો વેન્ટ ફાઇન્ડ ફાઉન્ડ મિત્રો અમુક જ શબ્દ આપણે જોઈશું ગેટનું ગોટ મેકનું મેડ ડુ નું ડીડ હેવનું હેડ સિંગનું શેંગ રિંગ રેંગ ડ્રિંક ડ્રેન્ક ગીવનું ગેવ સ્વીમનું સ્વામ, સીટ શેટ લીવ લેપ્ટ કટનું કટ થાય પૂટનું પૂટ હટનું હટ શર્ટનું શર્ટ રીડનું રેડ આ ઉપરાંત અન્ય શબ્દો પણ જોવા મળે જેમ કે સ્લેપ સ્લીપ બરાબર સ્લીપનું સ્લેપ્ટ કીપનું કેપ્ટ મીટનું મેટ ઇટ એટ શેનું શેડ પેનું પેડ લેનું લૈ આ જે શબ્દો છે આગળ પણ આપણને જોવા મળશે તો આ રીતે આપણે ભૂતકાળના શબ્દો વર્તમાન એટલે કે મૂળ ક્રિયાપદમાંથી ભૂતકાળના શબ્દો બનાવતા આપણે અહીં જોયું